નમસ્કાર મિત્રો, માં ન્યૂઝની ગાડી હવે આવી પહોંચી છે ચરખડી. ને અહીંયા કાનેના જે વરિષ્ઠ જે આગેવાન છે સમાજના, એના મોઢેથી આપણે જાણશું કે એમના ઘણા મુદ્દા છે. એકાદ બે મુદ્દાની આપણે ચર્ચા જરૂર કરશું એમના સાથે. દાદા, સૌથી પહેલાં તો નામ જણાવશો તમારું? મારું નામ ધીરુભાઈ કાળાભાઈ ઠુમર. અને હમણાં જે લોકસભાનો માહોલ બન્યો છે, માહોલ સારો, એના વિશે શું કહેશો તમે? માહોલ સારો, જનતા દુઃખી, મોંઘવારી વધારે, મોંઘવારી વધારે છે. અને ચરખડીમાં કેટલો વિકાસ થયો છે ગયા વખતે જે સરકાર આવી? તો મધ્યમ, કોઈ સરકાર કરતી હોય એવું શું છે, કઈ કોઈ નવીન તો કઈ કરી નથી. જેમ લાભે તો રોજ પ્રમાણ પૈસા આવતા હોય એમ કામ થયા કરે. બરાબર. અને તમે વચ્ચે રોડની વાત કરતા હતા. ગામમાં તો રોડ હજી નથી પૂરા થયા, ચરખડી આવડું બધું છે, એ બહુ મહત્વની વાત નથી. પણ મોંઘવારી બહુ છે, મોંઘવારી બહુ છે, મોંઘવારી બહુ. મફત દેવાની એક સિસ્ટમ છે એ ખોટી છે. કોઈ પણ સરકાર હોય, મફત કોઈ જનતાને કઈ મળવું જ નથી, મારું એવું માનવું. બિલકુલ. અને સરકારને તમે કેવી રીતે જોવો છો અત્યારે જે છે? સરકાર બહુ સારી છે, મોદી સાહેબ સારા, સારા. ખેડૂતને આવક ઝીરો, સૌ સમય કપા કોઈ લેતું નથી, ઠોકાઈ ગઈ ખેડૂત. અને જે અત્યારે જે વિરોધ પક્ષ છે, જેને તમે હમણાં વાત કરતા હતા અમારા સાથે, વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક તમે કીધું કે મજબૂત થાય, સરકાર તો મોદી સાહેબ ની જ આવશે. સરકાર મોદી સાહેબ ની જ આવશે, સરકાર મોદી સાહેબ, વડાપ્રધાન મોદી સાહેબ, વિરોધ પક્ષ મજબૂત થાય. અને અત્યારે આખા ભારતમાં, આખા ભારતમાં મજબૂત, આખા ભારતમાં જે પણ વિરોધ તો ચાલુ થઈ ગયો છે, દેશના ચાલે ચાલે કોણામાં થાય? મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ થાય, નરેન્દ્ર મોદી જ આવશે વિરોધ થવા છતાંય. હા, વિરોધ પક્ષ મજબૂત આવશે, મતલબ મજબૂત આવશે, પણ આવશે મોદીજી. હા, મોદી સાહેબ જ આવશે. પણ આને જે અહીંયા કને વિરોધ આપણા રાજકોટમાં એક જે મુદ્દો ઉપડ્યો હતો, સાત રાજ્યોમાં જે આખા જગ્યો છે, એના વિશે શું કહેશો તમે? હવે એ તો આ ક્ષત્રિય સમાજ હું કરે એની માટે આધાર રહી. હવે ક્ષત્રિય સમાજ તો સંમેલન કર્યા હતા લાખો લોકો, ચાલુ ફેરવી એકટી હોય તો એક ઉમેદવાર સંસદનું ફેરવી નાખો, એટલો બધો વિરોધ શું કામ કરવો જોઈએ?